રાજ્યમાં કોરોના વાયરસના 47 કેસ પોઝિટિવ. રાજકોટમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા. 2 પુરુષ અને 1 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ. આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે 3.51 કરોડ લોકોનો સર્વે પણ કરવામાં આવ્યો. ગુજરાતમાં કોરોનાના નોંધાયા વધુ 3 પોઝિટિવ કેસ. રાજકોટના 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ. રાજકોટમાં 11 લોકોના સેમ્પલ તપાસ માટે જામનગર મોકલાયા હતા, જેમાંથી 3ના રિપોર્ટ પોઝિટિવ રહ્યા. રાજ્યના મુખ્યપ્રધાને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. આશ્રમશાળા, સમરસ હોસ્ટેલ કે બાળ સંરક્ષણ ગૃહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે હાલ કોરોના વાયરસના પગલે પોતાના ઘરે છે, તેવા 3.25 લાખ વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા કરશે સરકાર અને 1 મહિના માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 1500 ચૂકવી આપશે. બીજી બાજુ મુખ્યપ્રધાનના સચિવે કોર કમિટીની બેઠકમાં લીધો નિર્ણય. બિયારણ, ખાતર અને પાક જંતુનાશકનો આવશ્યક ચીજવસ્તુઓમાં ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિના 3જા દિવસે દૂધ, શાકભાજી, ફળફળાદી સહિતની વસ્તુઓનો પુરવઠો નિર્વિઘ્ને નાગરિકોને મળી રહ્યો છે. લોકડાઉનના અમલીકરણ માટે અમદાવાદના કાળોપુર વિસ્તારમાં આરએએફ તૈનાત. સ્થાનિક પોલીસ અને આરએએફ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગ. પોલીસે લોકડાઉનના અમલ માટે સ્થાનિકોને ઘરમાં જ રહેવાની અપીલ પણ કરી છે. સુરતમાં ક્વોરન્ટાઇન ડિપાર્ટમેન્ટ વિવાદમાં. ક્વોરન્ટાઇન ડિપાર્ટમેન્ટમાં સફાઈ કર્મચારીઓને માસ્ક સિવાય અન્ય કોઈ સુવિધા નથી આપવામાં આવી તેવો આક્ષેપ. પોતાની સેફટી માટે સુવિધા આપવાની કામદારોની અપીલ. સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે COVID-19 ટ્રેકર સિસ્ટમ કાર્યરત. ગુજરાતમાં સૌ પ્રથમ સુરત કોર્પોરેશને સિસ્ટમ વિકસાવી. આ સિસ્ટમ થકી સુરતમાં ક્વોરન્ટાઇન પર રખાયેલા 2500 લોકો પર સીધી વોચ રાખી શકાશે. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં સુવિધાનો ભારોભાર અભાવ. તમામ ઓપીડી એક સાથે એક જ ફ્લોર પર. હોસ્પિટલની લેબોરેટરીમાં કોરોનાની ટેસ્ટિંગની નથી કોઈ સુવિધા. ઇમરજન્સી કામ કરતા તબીબોના કપડાં પણ નથી થતા વોશ કે તબીબોને નથી અપાતા N95 માસ્ક. અમદાવાદમાં મેયર બીજલ પટેલે શહેરના લોકોને સમસ્યા દૂર કરવાની આપી ખાતરી. ભીડના કારણે કાળુપુર અને જમાલપુર માર્કેટ બંધ કરવાની ફરજ પડી. લોકોને ઘરમાં જ રહેવાની તેઓની અપીલ. ડીજીપી શિવાનંદ ઝાએ વધુમાં કહ્યું કે હવે કોઈપણ વ્યક્તિની હેરાફેરી પર સંપૂર્ણપણે રોક લાગી દેવાઈ છે. જરૂરિયાતવાળા લોકો માટે ખાણીપીણીની વ્યવસ્થા થઈ રહી છે. લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરનારા 227 વાહનોને પણ કબજે કરી દેવાયા. લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે 2 શહેરોમાં ડ્રોનથી વોચ રખાઈ રહી છે. ગામડાઓમાં સ્થાનિક આગેવાનોનો સંપર્ક થઈ રહ્યો છે. લોકડાઉનમાં વધુમાં વધુ પોલીસનો ઉપયોગ થાય તે માટે સૂચના આપવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં 54 રાહત કેમ્પો શરૂ કરાયા છે. ગુજરાત બહાર જતા 18,000 લોકોને રોકી રખાયા છે. અમદાવાદમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા પોલીસ સ્ટેશન અને પોલીસના વાહનોને સેનેટાઈઝ કરાયા છે. શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વડોદરામાં લોકડાઉન દરમિયાન તંત્ર દ્વારા ડિસઇન્ફેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી. શહેરના રાવપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ફાયર વિભાગ દ્વારા પોટેશિયમ પેરોક્સિલ મોનોસલ્ફેટ મિશ્રિત દવાનો છંટકાવ કરવામાં આવ્યો. રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે લોકડાઉન દરમિયાન નહીં પડે જીવનજરૂરી વસ્તુઓની મુશ્કેલી. દૂધ, શાકભાજી, અનાજ, કઠોળ અને ગેસ સહિતનો પુરવઠો પૂરતી માત્રામાં મળી રહે તે માટે જ સરકારનું આયોજન. પ્રદેશ ભાજપે શરૂ કર્યું મહાભોજન અભિયાન. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આપી સૂચના. તાલુકા લેવલથી માંડીને જિલ્લા સ્તર અને મહાનગરોમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ જોડાશે કેમ્પેઇનમાં. જરૂરિયાતવાળા લોકોને 2 ટાઈમ સમયસર જમવાનું મળી રહે તે માટે આ અભિયાન શરૂ કરાયું છે. નર્મદામાં રાજપીપળા જનરલ હોસ્પિટલની દેખરેખ હેઠળ 3 દિવસમાં 20 બેડનો આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો. નવનિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર થઈ રહ્યો છે.